નમસ્કાર મિત્રો ડેલી કરંટ અફેર્સમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ચોવીસ બાર અઢારનું નું કરંટ અફેર્સ કરીશું ક્યા બે દેશો વચ્ચે પીપલ ટુ પીપલ એક્સચેન્જ મિટિંગ યોજાઈ ગઈ તો ભારત અને ચીન વચ્ચે આ મિટિંગ યોજાઈ ગઈ છે ભારતના વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ અને ચીનના વિદેશ મંત્રી વાંગ વાંગી વચ્ચે ન્યુ દિલ્હીમાં આ મીટિંગ યોજાઈ ગઈ કેન્દ્ર સરકાર દ્વારા બે હજાર સત્તર ના વર્ષનો પ્રધાનમંત્રી શ્રમ એવોર્ડ કેટલા કર્મચારીઓને આપવામાં આવશે ચાલીસ કર્મચારીઓને આપવામાં આવશે આ એવોર્ડની સ્થાપના ઓગણીસો પિંચ્યાસી માં થઈ હતી શ્રમ એવોર્ડ ચાર કેટેગરીમાં અપાય છે જેમાં પ્રથમ કેટેગરી છે શ્રમ એવોર્ડ તેમાં બે લાખની રકમ અપાય છે બીજી કેટેગરી છે શ્રમ ભૂષણ તેમાં એક લાખની રકમ અપાય છે ત્રીજી કેટેગરી છે શ્રમ વીર અને શ્રમ વિરાંગના તેમાં સાઠ હજારની રકમ અપાય છે અને ચોથી કેટેગરી છે અથવા તેમાં ચાલીસ રકમ અપાય છે કેન્દ્ર સરકાર દ્વારા કયા સ્વાતંત્ર્ય સંગ્રામની યાદમાં સિક્કા અને પોસ્ટ સ્ટેમ્પ બહાર પાડવામાં આવશે તો પેકા સ્વાતંત્ર્ય સંગ્રામમાં આ સિક્કા અને સ્ટેમ્પ બહાર પાડવામાં આવશે પ્રધાનમંત્રી માતૃ વંદના યોજનામાં કયું રાજ્ય પ્રથમ નંબરે રહ્યું રહ્યું છે છે તો આંધ્રપ્રદેશ પ્રથમ નંબરે દેશે પોતાનો પહેલો બ્રોડબેન્ડ ઉપગ્રહ અવકાશમાં તરતો મૂક્યો છે તો ચીને આ ઉપગ્રહ તરતો મૂક્યો છે આ ઉપગ્રહનું નામ હોનગ્યુન છે આ ઉપગ્રહ ઇન્ટરનેટની કંપનીઓ ગૂગલ તથા આંતરરાષ્ટ્રીય પેટીઓ સામે બ્રોડબેન્ડ ઇન્ટરનેટની સેવાઓ પૂરી પાડવા માટે મૂકવામાં આવ્યો છે આ સેટેલાઇટ કેસિક દ્વારા છોડવામાં આવ્યો છે કેસિક એ ચીનની આંતરરાષ્ટ્રીય વિજ્ઞાની એજન્સી છે કેશિકનું ફૂલ ફોર્મ આપણે જોઈએ તો સીએસઆઈસી આમ ઇંગ્લિશમાં લખાય છે તો ચાઈના એરોસ્પેસ સાયન્સ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ કોર્પોરેશન તેનું ફૂલ ફોર્મ છે નાણા મંત્રી અરુણ જેટલીએ કયા દરોમાં ઘટાડો કરવામાં આવ્યો છે તો જીએસટી દરોમાં ઘટાડો કર્યો છે જેમાં છ વસ્તુઓ અને સત્તર સેવાઓ પર અઠ્યાવીસ ટકા ઘટીને અઢાર ટકા જીએસટી કરાયું છે જેમાં ટીવી ટાયર વિડીયો ગેમ વગેરે વસ્તુઓ પર દરોમાં ઘટાડો કરવામાં આવ્યો છે જીએસટીના આ દરોનો ફેરફાર એક જાન્યુઆરી બે હજાર ઓગણીસથી અમલમાં આવશે વર્ષ બે હજાર ઓગણીસ માં કઈ ટીમ નવા પોશાકમાં દેખાશે તો ભારતીય ફૂટબોલ ટીમ નવા પોશાકમાં દેખાશે ડિસેમ્બરે કઈ રાજ્ય સરકારે કાલિયા યોજનાની શરૂઆત કરી ઓડિશાએ શરૂઆત કરેલી છે કાલિયા કે એ એલ આઈ એટલે કેનું ફૂલ ફોર્મ છે કૃષક આસિસ્ટન્ટ ફોર લાઈવલીહુડ એન્ડ ઇન્કમ ઓગ્રિમેન્શન્સ આજે કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે તો રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ ડિસેમ્બર એટલે કે આજે ઉજવવામાં આવે છે પછીનો પ્રશ્ન ભારત સરકારના પર્યાવરણ અને વન મંત્રાલય દ્વારા એશિયા સિંહો માટે કઈ યોજના અમલમાં મૂકી તો એશિયા સિંહ પરિયોજના અમલમાં મૂકી છે જો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરીને તમારા મિત્રોમાં શેર કરજો અને અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાવા માટે ડિસ્ક્રિપ્ટિવની ની અંદર લિંક આપેલી છે તેના પર ક્લિક કરી અમારી ટેલિગ્રામ ચેનલ સાથે